ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છો ને? હા, ફ્રેન્ડ્સ, ગયા વિડિયોમાં આપણે પાઠ 16 મારું ઘ આ પાઠ આપણે ભણતા હતા, યાદ છે ને બધાને? હા, પરંતુ ફ્રેન્ડ્સ, એ વિડિયોમાં આપણું ભણવાનું થોડું અધૂરું રહી ગયું હતું, તો ચાલો આજે આપણે તેને આગળ સમજીએ. ફ્રેન્ડ્સ, અહીંયા એક કાશીરામ નામનો છોકરો છે, તે આપણને કંઈક કહે છે, તો ચાલો આપણે તે જોઈએ. હું રાજસ્થાનથી આવું છું. અમારા વિસ્તારમાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે. અહીં ખૂબ જ ગરમી હોય છે. અમે માટીના મકાનમાં રહીએ છીએ. ઘરની દિવાલો ખૂબ જ જાડી હોય છે. આ દિવાલો માટીથી લીપણ કરેલી હોય છે અને છાપડા કાંટાવાળા ઘાસના બનેલા હોય છે. ફ્રેન્ડ્સ, આજે કાશીરામ છે તે રાજસ્થાનથી આવે છે અને તે કહે છે કે એ લોકોના વિસ્તારમાં રણ પ્રદેશ હોવાથી વરસાદ ખૂબ જ પડે છે અને ફ્રેન્ડ્સ, ઉનાળામાં એ લોકોને ત્યાં ખૂબ જ ગરમી પડે છે અને શિયાળામાં ખૂબ ઠંડી લાગે છે. અને કાશીરામ છે તે કહે છે કે એ લોકોના ઘર એ માટીના મકાનના હોય છે અને એ લોકોના જે ઘરની દિવાલ હોય છે તે ખૂબ જ જાડી હોય છે. અને બીજું કે એ લોકોની જે દિવાલ છે તે માટીની લીપણથી કરેલી હોય છે અને એ લોકોના છાપડા પણ કાંટાવાળા ઘાસના બનેલા હોય છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે રાજસ્થાનની અંદર આ પ્રકારના ઘર જોવા મળે છે અને તેને ભૂંગો પણ કહેવામાં આવે છે. નસીબ કહે છે ફ્રેન્ડ્સ કે તેવી જ રીતે બધા જૂથોએ પોતાના ઘર મકાનો વિશે કહ્યું. પરિચય પછી સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલુ થયો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ફ્રેન્ડ્સ શું હોય કે બધા લોકો ગીત ગાય, ડાન્સ કરે, નાટક કરે, એટલે આવો એક એ લોકોનો કાર્યક્રમ હતો. ત્યાર પછી બાળકોએ જુદા જુદા નૃત્યો રજૂ કર્યા, તેઓએ પોતાની ભાષામાં લોકગીત પણ ગાયા અને દરેકને ત્યાર પછી બદામ અને ઇલાયચી સાથે કાશ્મીરનું પીણું કહવા આપવામાં આવ્યું અને અમે બધાએ ખૂબ જ મજા માણી. ફ્રેન્ડ્સ, જે કહવા છે એ કાશ્મીરનું ખૂબ જ જાણીતું પીણું છે. ફ્રેન્ડ્સ, તમને ખબર જ છે કે કાશ્મીરમાં ખૂબ જ ઠંડી પડે છે, બરાબર ને? એટલે ત્યાંના લોકો પોતાના શરીરનું તાપમાન જાળવવા માટે, પોતાના શરીરને ગરમી મેળવવા માટે એ લોકો ત્યાં આ કહવાનું પીણું પીએ છે. એ કહવાથી પોતાના શરીરમાં ગરમી એ લોકો મેળવી શકે છે, જેથી તે લોકોનું શરીર જે ઠંડીમાં ખૂબ જ ઠંડુ થઈ જાય નહીં અને પોતાનું શરીર એ લોકો શરીરને સંતુલન જાળવી શકે છે. પછી તેઓ સાંજે દાલ સરોવર ગયા. અમે નાવડીમાં બનાવેલું ઘર જોયું. અમે સિકાડામાં બેઠા અને તેને પાણીમાં ચલાવવા કેટલાક બાળકોએ હલેશા માર્યા. ફ્રેન્ડ્સ, સિકારા એ એક પ્રકારની બોટનું નામ છે. કાશ્મીરમાં આવી બોટને તેઓ સિકારા કહે છે. ફ્રેન્ડ્સ, આ ચિત્ર જોઈને તમારે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો સવાલ છે કે હાઉસ બોટ બીજા મકાનોથી કેવી રીતે અલગ છે? આપણે જે આ બોટ જોઈ ને, હાઉસ બોટ દેખાય છે ને તમને બધાને, તો એ બીજા બધા મકાનોથી કેવી રીતે અલગ પડે છે? કોણ કહેશે? બોલો. હા, કે હાઉસ બોટ એ પાણીમાં તરતી રહે છે, જ્યારે બીજા મકાનો ક્યાં હોય છે? જમીન ઉપર. બીજા મકાનો જમીન પર બાંધેલા હોવાથી તે એક જ જગ્યાએ સ્થિર હોય છે. તો આ રીતે હાઉસ બોટ બીજા મકાનોથી અલગ પડે છે. ફ્રેન્ડ્સ, આ જે હાઉસ બોટ છે એ શું કામમાં આવે છે? કોણ કહેશે? બોલો. હા, આ હાઉસ બોટ એટલે નાવડીમાં બનાવેલું ઘર અને જ્યારે પ્રવાસે આવેલા લોકો હાઉસ બોટ દ્વારા સરોવરની સહેલગાહ કરી શકે છે, એટલે કે ફરી શકે છે. આ હાઉસ બોટમાં બેસીને એ લોકો જે લોકો પ્રવાસે જાય, ફરવા માટે જાય, તો તે લોકો આ હાઉસ બોટ દ્વારા સરોવરમાં ફરી શકે છે અને નૌકાવિહારનો આનંદ માણી શકે છે. ફ્રેન્ડ્સ, તમે પણ જ્યારે કાશ્મીર જાઓ તો તમે પણ આ હાઉસ બોટની મુલાકાત લેજો અને તમે પણ આનંદ માણજો, તમને ખૂબ મજા આવશે. ફ્રેન્ડ્સ, શું તમને આવા ઘરમાં રહેવું ગમે છે, એટલે કે હાઉસ બોટમાં રહેવું ગમે છે? કેમ ગમે છે એનો પ્રશ્નનો જવાબ તમે વિચારજો અને જ્યારે હું બીજી વાર પૂછું ત્યારે તમે મને કહેજો કે તમને આ હાઉસ બોટમાં રહેવાનું કેમ ગમે છે. બાળમિત્રો, અહીંયા હું તમને કેટલાક ઘરોના
ચિત્ર બતાવું છું, તો તમારે મને એ કહેવાનું છે કે ઘર એ કયું છે, એટલે કે એનું નામ તમારે મને કહેવાનું છે. તો ફ્રેન્ડ્સ ચાલો આપણે એ ચિત્રને જોઈએ. ફ્રેન્ડ્સ, આ પ્રકારના ઘરને શું કહેવામાં આવે છે, કોણ કહેશે બોલો? હા, આ પ્રકારના ઘરને ઈગ્લુ કહેવામાં આવે છે. અને તમને ખબર છે કે આ ઘર શાનાથી બનેલા હોય છે, કોણ કહેશે? હા, આ પ્રકારના ઘર એ એસ્કિમોના બરફથી બનેલા હોય છે. ફ્રેન્ડ્સ, ત્યાર પછી આ પ્રકારના મકાનને શું કહેવામાં આવે છે, કોણ કહેશે? હા, આ પ્રકારના મકાન એ બહુમાળી મકાન છે, એટલે કે એને બિલ્ડિંગ પણ કહેવામાં આવે છે. અને તે મોટા મોટા શહેરોમાં જોવા મળે છે. અને ફ્રેન્ડ્સ, આવા બહુમાળી મકાન શા માટે બાંધવામાં આવતા હશે, કોણ કહેશે મને બોલો? હા, બરાબર છે કે શહેરોમાં વસ્તી વધારે હોય છે, એટલે કે માણસો વધારે હોય છે, અને વસવાટની જગ્યા ઓછી હોય છે, એટલે વસવાટ એટલે કે રહેવાની જગ્યા ઓછી હોય છે. બહુમાળી મકાન બાંધવાથી એક જ પ્લોટમાં 12 થી 16 કે તેથી વધારે કુટુંબ પણ રહી શકે છે, માટે શહેરોમાં બહુમાળી મકાન બાંધવામાં આવે છે. ત્યાર પછી ફ્રેન્ડ્સ, આ પ્રકારના ઘરને શું કહેવામાં આવે છે, કોણ કહેશે બોલો? હા, આ પ્રકારના ઘરને ભૂંગો કહેવામાં આવે છે. અને ફ્રેન્ડ્સ, આ પ્રકારના ઘર એ આપણને કચ્છમાં રણ પ્રદેશમાં જોવા મળે છે. ફ્રેન્ડ્સ, રણ પ્રદેશમાં ઉનાળામાં શું વધારે પડે છે? હા, ગરમી. ઉનાળામાં રણ પ્રદેશમાં ગરમી વધારે પડે છે, અને શિયાળામાં ઠંડી વધારે પડે છે. અને ભૂંગાની બનાવટ પણ એવી હોય છે કે જેમાં ગરમીથી બચી શકાય છે, અને શિયાળામાં ઠંડીથી પણ રાહત મળી શકે છે. માટે કચ્છના રણ પ્રદેશમાં આ ભૂંગો એ લોકોને ખૂબ જ ઉપયોગી નીવડે છે. ત્યાર પછી ફ્રેન્ડ્સ, આ પ્રકારના ઘરને શું કહેવામાં આવે છે, કોણ કહેશે? હા, આ પ્રકારના ઘરને એ ઝૂંપડી કહેવામાં આવે છે. ફ્રેન્ડ્સ, જે લોકો ખૂબ જ ગરીબ હોય, એ લોકોને રહેવા માટે ઘર ન હોય, તો તે લોકો આ પ્રકારની ઝૂંપડી બનાવીને એ લોકો રહેતા હોય છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, આ પ્રકારના ઘરને શું કહેવામાં આવે છે? હા, તંબુ. બરાબર ને? અને જે ભટકતા લોકો હોય, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર થયા કરતા હોય, તો તેવા લોકો આ પ્રકારના તંબુ બનાવીને રહે છે. ત્યાર પછી આ પ્રકારના ઘરને શું કહેવામાં આવે છે, આપણે જોઈ ગયા. હા, હાઉસ બોટ. બરાબર ને? આ હાઉસ બોટ એ નાવડીમાં બનાવેલું ઘર છે. જે લોકો કાશ્મીરમાં ફરવા માટે જાય છે, તો ત્યાં સરોવરમાં આવા પ્રકારના ઘર જોવા મળે છે. અને જે લોકો પ્રવાસે જાય છે, તો તે લોકો આ પ્રકારના ઘરમાં નૌકા વિહારનો આનંદ મેળવે છે અને મજા માણે છે. તો બાર મિત્રો, આ પ્રમાણે જુદા જુદા મકાનો આપણને જોવા મળે છે. ફ્રેન્ડ્સ, માણસને મકાનની જરૂર કેમ પડે છે, કોણ કહેશે મને બોલો? યાદ કરો કે આપણને આજે મકાન છે, ઘર છે ની જરૂર કેમ પડે છે, કોણ કહેશે? હા ફ્રેન્ડ્સ, મકાન એ માણસનો વિસામો છે, એટલે કે માણસ એટલે કે વ્યક્તિ કે કુટુંબને રહેવાનું, સુવાનું, બેસવાનું, ખાવાનું, આપણી જે દૈનિક ક્રિયા છે બધી જ એ આપણે આપણા ઘરમાં કરતા હોઈએ છીએ. ત્યાર પછી ઠંડી, ગરમી અને વરસાદથી પણ આપણને ઘર રક્ષણ આપે છે, અને આપણા જાન મિલકતની પણ સાચવણી થાય છે, એટલે સાચવાઈ જાય છે. એ આપણને મકાનની જરૂર પડે છે. ફ્રેન્ડ્સ, તમારું ઘર જે વસ્તુથી બનેલું હોય તેના પર ખરું કરો. અહીંયા કેટલાક નામ આપ્યા છે, એટલે કે વસ્તુનો નામ આપ્યા છે, જેમ કે ઘાસ છે, છાણ છે, લાકડું, સિમેન્ટ, કેનવાસ, લોખંડ, પ્લાસ્ટિક, ચૂનાના પથ્થર, વાંસ, ઈંટો, કાચ અને પથ્થર. તો ફ્રેન્ડ્સ, આ તમારા ઘર બનાવવા માટે આમાંથી જે વસ્તુનો ઉપયોગ થયો હોય
તો તેના નીચે તમારે ખરું કરવાનું છે. આ ચોપડીમાં છે જ આ પેજ, તો તેમાં તમારે કરવાનું છે. ત્યાર પછીનો નીચેનો સવાલ છે કે તમારા પડોશમાં ઘરો જુઓ તે શાના બનેલા છે, તેની યાદી બનાવો. તો ફ્રેન્ડ્સ, તમારી આજુબાજુના વિસ્તારમાં ઘર જોજો, તમારા પડોશીના કે આજુબાજુમાં જ્યાં ઘર હોય ત્યાં ઘર જોજો, અને એ ઘર આ ઉપરની વસ્તુમાંથી શાના બનેલા છે તે તમારે જોવાના છે. અને અહીંયા નીચે લીટી આપી છે, તો તેમાં તમારે એના નામ લખવાના છે કે એ ઘર શાનાથી બનેલા છે, તેના નામ લખવાના. ફ્રેન્ડ્સ, આ સાથે આ પાઠ અહીંયા પૂરો થાય છે. આઈ હોપ કે તમને આ પાઠમાં સારી એવી સમજ પડી હશે. ફરીને વધારે સમજ. ઓકે, તો ફરી મળીશું. બાય બાય.